એટલે આપડે ચટણી ખાધી બહુ ટેસ્ટ લાગી ગયો. આપણે આદિવાસી ને બધી દરેક જાતની વાનગીઓ છે એ ખરેખર અહીં આવ્યા છે, વધુ થી વધુ જે મિત્રો ભૂલી ગયા છે. અહીં જે નાના કુંડા 149 ની બિરસા મુંડા જન્મ જયંતિ પ્રસંગે અહીં જે વાનગીઓ છે એ વિસરાતી જતી વાનગીઓ છે. પતેડા છે, પનેલા છે, પાતરા છે, ઊંડા છે, બાફેલા ચણા છે, બાફેલી વાલના છે, નાગલીના રોટલા છે, જે એમ કહેવામાં આવે કે ખોરાકમાં સૌથી વધારે પૌષ્ટિક છે. તો મિત્રો આપણા ફેન પણ એમ જ ગયા છે, ખરેખર ખૂબ સારું લાગ્યું, ખૂબ સરસ બધી આપણી આદિવાસીનું વાનગી બનાવ્યું છે. તો મિત્રો પાસેથી થોડીક માહિતી લે, અશોકભાઈ તમે કયા કયા વિસ્તારમાં અને કેટલા સમયથી આ રીતના તમે બનાવો છો? હું તો આખા ભારતમાં ફોટો, ઝારખંડ, બિહાર, છેલ્લવાસ, આપણા ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં બધે પડેલો છું. એ મારી સંસ્કૃતિ જાણવા માટે માટી ભટ્ટી પાસે શું ફોટો છું, ગમે ત્યાં ખાટા વગરનું વસ્તુ મારા કેટ મેં જાતે પકવેલું વસ્તુ હું લઈ જતો છું. જાતે પકાવે છે મિત્રો, ખાતર વગરની વસ્તુ સંપર્ક લો અશોકભાઈ તમારો. આપણે પણ મિત્રો જમી લે મસ્ત, કેમ કે આજે આપણો આયોજન જેવું તો કે ઘેરે જમવું નથી, સ્ટોલ લગાવેલી સમાધિ ખાવું છે. આપણે આવી ગયા છે, બહુ સારી વાત કરી કે ઉનાઈ જયારે ફફડામાં ગયેલા ત્યારે પણ ઘેરે જમવા વગર ના ગયેલા, અને જે કઈ સ્ટોલ લગાવેલું છે આપણે આદિવાસી નું વાનગીઓ છે એને વધુ થી વધુ ફાયદો થાય અને એવાને ફાયદો થાય, મતલબ એવું કે આપણી જે કઈ સંસ્કૃતિ છે, આપણી જે પૂજન છે એનું વધારે થી વધારે વિચાર થાય, તો એવો ને ઉમંગ આવે કે આપણી સંસ્કૃતિ આજે જે બનાવતા છે આપણા સમાજના લોકો ખરેખર એનું માન સમાન આપે છે. તમે પણ ખાસ વિનંતી છે મારી કે જે કઈ મિત્ર આવે તો આજે કઈ સ્ટોલ લગાવેલો છે એને વધારે થી વધારે પૂજન કરજો. આજે એક ટાઈમ મેં પણ ઘરે નથી જઈ, કેમ મારા માતા સુરતને જે સ્ટોલ લગાવેલી છે અહીંથી આજે જમવા જતા. હાર્દિકભાઈ ખુબ સારી વાત કરી, હાર્દિકભાઈ જે સ્ટોલ લગાવેલી છે આજે અમારે જમવા છે, એક ટાઈમ ઘરે નથી ખાતો. બરાબર હાય, અરે વાહ થેન્ક યુ, અરે વાહ હાય થેન્ક યુ. ડુંગર જીરો એરા ને મેં તે આઈકા લખર પણ આજે એરી બી લેતા આ ચટણી માં લખ્યું ચટણી વધારે લઈ લેતા હવે સીધા પૂજામાં સ્ટેજ પર પ્રોગ્રામમાં Yeah.
પ્રકૃતિના દરેક તત્વનું વર્ણન એમને સરળ ધરતી વંદનાથી કરી કે જળ જંગલ જમીન સૂર્ય ચંદ્ર વગર આપણે જીવી શકીએ નહીં અને એના વગર જ આપણું જીવન અસ્તિત્વ છે, એટલા માટે જ કીધું છે કે નહીં ભૂલજન અમી નહીં ભૂલજમ. આપ સૌને પ્રથમ તો જય જવાહર કહું, જય આદિવાસી નો નારો લગાવું, ત્યાર પછી હું આગળ વાત કરીશ. જય આદિવાસી, જય આદિવાસી. સરસ. આજના સમગ્ર આદિવાસી અહી ઉપસ્થિત ત્યારે સમગ્ર કપરાડા તાલુકા બિન રાજકીય આદિવાસી સંગઠન દ્વારા જયારે દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે, ગત વર્ષે દીક્ષલ બિરસા મુંડા ગ્રાઉન્ડ ઉપર આ કાર્યક્રમ કરેલો અને હજારોની મેદની ત્યાં જોવા માટે ભેગી મળેલી, એ જ રીતે આ વખતે આ નાનાપોંડા ગામની અંદર નાનાપોંડાના અગ્રણીઓએ આગ્રહ કર્યો કે આ કાર્યક્રમ આ વખતે નાનાપોંડા કરવો છે, કે ભગવાન બિરસા મુંડા 150મી જે જન્મ જયંતિ છે, અહીંની જે વ્યવસ્થાપક સમિતિ, પોલીસ મિત્રો, પત્રકાર મિત્રો અને વોલન્ટિયર જે ભાઈઓ છે તેમજ છે, ત્યાર પછી આપણે કુકણા સમાજના પ્રમુખ તરીકે ડોક્ટર ચુનીલાલભાઈ ચૌધરીને પણ આગળ બોલાવીએ, જેઓ કુકણા સમાજના છે. પછી ધોળિયા સમાજના પ્રમુખ શ્રી કૃતેશભાઈ કાકડ બોપર, એ ધોળિયા સમાજના પ્રમુખ છે. પછી વારલી સમાજના પ્રમુખ શ્રી દેવરામભાઈ ઘાટાળ, જેઓ બોરપાડાથી આવે છે. સાથે જ આદિમ જૂથના પ્રમુખ શ્રી રમેશભાઈ જાદવ, જેઓ દીક્ષલ આ દરેક કાર્યક્રમમાં પોતાનો સમય અને સુચારુ સમાજ એક થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. સામાજિક અગ્રણી જે હર હંમેશ આપણી સાથે રહી છે, એવા દિસ્તુભાઈ ચૌધરી સુથારપાડા, જેમના પ્રયત્નોથી અને જેમની આગેવાનીમાં નાનાપોડા ખાતે જે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એવા ડોક્ટર દિનેશભાઈ ખાંડવી સાહેબ, તેઓ પણ સ્ટેજ પર આવશે. જે હર હંમેશ આપણે જોઈએ કે કપરાડામાં ચારે સમાજ છે, એમાં વારલી સમાજ, કુકણા સમાજ, ઢોળિયા સમાજ અને આદિમ જૂથ સમાજ, એ ચારે ચાર સમાજમાંથી આપણે આ પ્રમુખો, આ જે કાર્યકર્તાઓ છે એ નિમ્યા છે અને જેઓ હર હંમેશ એ દરેક ક્ષેત્રમાં સમાજને જવાહર, જેઓએ દિવસ રાત આ સંપૂર્ણ કામની જે હિંમત ઉઠાવી છે, એવા નાનાપોંડાના કર્મસ્થ વડીલ વડીલો, જેઓએ સમાજનું વિચારી અને નાનાપોંડામાં ખૂબ જે હિંમત ઉઠાવી છે, જોરદાર આપણા કાર્યક્રમને ઉજાગર કરનાર
આદિવાસી સમાજની વાતો કરનાર અને લોકો સુધી પહોંચાડનાર અમારી નવી ટીમ સુથારપાડા રમેશ અને રમેશભાઈ દળવી અને એમની ટીમ સ્ટેજ પર આવી જાય કે જેઓએ સોશિયલ મીડિયાથી આપણા આપણી કાર્યક્રમની વાત પ્રચાર પ્રસાર એમને કરી છે. ભગવાન બિરસા મુંડા કોણ હતા, એને ભગવાન કેમ કહેવામાં આવ્યો, તો એ બહુલા લોકોને ખબર નહીં હોય. તો ભગવાન બિરસા મુંડા એ વખતના બંગાળ પ્રેસિડેન્સી કે કલકત્તા પ્રેસિડેન્સી અને એ વખતનું બિહાર રાજ્યના છોટા નાગપુર ટેનન્સીમાં જે જન્મેલ હતા અને તે પણ આદિવાસી સમાજમાંથી મુંડા પરિવારમાં જન્મેલ હતા. એમનો જન્મ 15 નવેમ્બર 1875 ના દિવસે રાંચી જિલ્લાના હાલ જે ખૂટી જિલ્લો છે એ ખૂટી જિલ્લાના ઉલીહાતુ ગામમાં એમના જે માતા હતા કુર્મીહાતુ અને પિતા હતા સુગના મુંડા એમના પેટે જન્મ થયો હતો. હવે ઘણી વખત આપણે જે નામ હોય ને, કોઈનો બુદ્ધિ હોય તો બુધવારે જન્મેલા હોય, મંગળે હોય તો મંગળવારે જન્મેલા હોય, એમ ભગવાન બિરસા મુંડા પણ બૃહસ્પતિ વારના દિવસે જન્મેલા હતા. એને લઈને એનું નામ બિરસા મુંડા નામ પાડવામાં આવ્યું, બિરસા નામ પાડવામાં આવ્યું. તો એ બિરસા બચપનથી ચંચળ ચપળ અને ખૂબ જ ચતુર હતા. માટે એક એને જે જયપાલ સિંહ નાગ કરીને એનો જે શિક્ષક હતો એને એક એના માટે પ્રપોઝલ મૂકી કે ભાઈ તું હવે પછી ઉચ્ચ શિક્ષણ માટે નજીકમાં જે જાય ભાષા કરીને છે એ મિશનરી સ્કૂલ છે ત્યાં જા. બિરસા મુંડાએ એ વસ્તુ સ્વીકારી લીધી. બિરસા મુંડાએ એ વસ્તુ સ્વીકારી લીધા પછી ત્યાં ગયા અને ત્યાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેવાનું ચાલુ કર્યું. અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેવાનું ચાલુ કર્યું પણ ત્યારે એમને ખબર પડી કે આ શિક્ષણ પણ ધર્મને આધારિત આપવામાં આવે છે. એને એ વખતે કમ્પલસરી મિશનરી ધર્મ સ્વીકાર માટે દબાણ કરવામાં આવ્યું પણ એમણે શિક્ષણ લેવું હતું એટલે એમણે મિશનરી ધર્મ સ્વીકારી લીધો. મિશનરી ધર્મ સ્વીકાર્યા પછી એમને વારંવાર જે એમની જે મુંડા જાતિ છે ત્યાંની સંથાલી જાતિ છે કે ઉરાવ જાતિ છે એમના માટે જે વિદેશના જે શિક્ષકો હતા એ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરતા હતા એટલે એમને પોતાના જાતિ માટે ગૌરવ હતું. જેમ આજે આપણને આદિવાસી માટે ગૌરવ છે એ વખતે પણ બિરસા મુંડાને પોતાની જાતિ માટે ગૌરવ હતું. ત્યારે એ સ્કૂલમાં શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે આજુબાજુ જે સરદાર આંદોલન ચાલતો હતો અને એ સરદાર આંદોલન કોની સામે ચાલતો હતો, અંગ્રેજો સામે, જમીનદારો સામે, સાવકારો સામે. કેમકે અંગ્રેજોએ એ વખતે જે જમીનમાંથી ઉપજ લેવા માટે કે એનો કર લેવા માટે જમીનદારોને રોકેલા હતા અને જે સાહુકારો હતા એ અમને વ્યાજે પૈસા આપતા હતા. એક સમય એવો આવ્યો કે જે જમીનના મૂળ માલિક હતા, જમીનના જે મૂળ માલિક કર નાખવામાં આવ્યો અને એની ઉપજ પર પણ કર નાખવામાં આવ્યો. પરિણામે એ લોકોને ખાવાના ફાફા પડ્યા. એ વખતે ખાવાના ફાફા પડ્યા ભગવાન બિરસા મુંડા કે જેમણે લોકોને ખાવા માટેનું અનાજ પૂરું પાડ્યું, અનાજ પૂરું પાડ્યું અને જેમને જે પણ જરૂર હતી એના માટે આગળ પડીને એમણે કામ કર્યું. એને લઈને ત્યાંના લોકોએ એમને ધરતી આબા તરીકે નવાજવામાં આવ્યા. ધરતી આબા એટલે ધરતીના ભગવાન કે જે આપણને પોષણ કરે છે એટલે એને ધરતી આબા તરીકે નવાજવામાં આવ્યો. એ પછી 1895 પાછું સતત બીજા વર્ષે દુકાળ તો ચાલુ જ રહ્યો પણ રોગચાળો પણ ચાલુ રહ્યો અને એમાં ઘણા લોકો મરવા લાગ્યા. તે વખતે ભગવાન બિરસા મુંડા કે જે લોકોને સ્પર્શ કરીને એમને સારું આરોગ્ય માટે સ્પર્શ કરતા અને તરત લોકો સારું થઈ જતા એટલે ઘણા લોકોને એવું થઈ ગયું કે ભાઈ બિરસા મુંડાને કોઈ જાદુ શક્તિ કે એવી કંઈક પ્રસન્ન થઈ છે. તો એને લઈને જે પણ ત્યાં આવતા એમને એ સારું કરી દેતા. પરિણામે એમને ભગવાન બિરસા મુંડા તરીકે પણ નવાજવામાં આવ્યું. પણ એ સમયે એ વિસ્તારમાં અંગ્રેજોનો જો હુકમી હતી અને જો હુકમીને લઈને જે સ્થાનિક લોકો હતા એમને સ્થળાંતર કરી દેવામાં પણ મજબૂર થયા હતા. તો ભગવાન બિરસા મુંડાએ એ લોકોને એકત્રિત કરી સંગઠિત કરી અંગ્રેજોની સામે લડાઈ માટે ઉલગુલાન શબ્દ આપ્યો અને ઉલગુલાન શબ્દ આપવાને લઈને બધા લોકો ભેગા થયા. ક્રાંતિ એ વિસ્તારમાં જે મૂળ માલિક હતા
એમને જમીન છોડવી પડતી હતી ને એને લઈને એ લોકોએ બધા એક ઉલગુલાન શબ્દ ચાલુ રાખ્યો. પરિણામે અંગ્રેજોએ વારંવાર બિરસા મુંડા સામે લડાઈ ઉભી કરવી પડી. પણ દર વખતે જે ગેરિલા યુદ્ધની જેમ ડુંગરાળ વિસ્તારમાં યુદ્ધ કરતા કરતા અંગ્રેજ હાંફી જતા હતા અને એમનો જે પોલીસ સૈન્ય હતું એ કાફી ન થતા એ લોકોએ મિલિટરી બોલાવી. પણ આખરે બિરસા મુંડા અજય જ રહ્યો. સન 1899 માં જયારે બિરસા મુંડાને અંગ્રેજોને એવું લાગ્યું કે હવે પછી એ આપણને આંખના કણાની જેમ ખૂટે છે એટલે હવે ગમે તેમ કરીને એમને વશમાં લેવો પડશે, તો એ લોકોએ મિલિટરી ફોર્સ બોલાવી અને 1900 ની સાલમાં એને જે ડુંબારી હિલ્સ છે અત્યારે પણ એ ડુંબારી હિલ્સ પર એમની સ્મૃતિ છે એ જગ્યાએ એમને બોલાવવામાં આવ્યા કે ત્યાં મિલિટરી બોલાવીને પછી એમનો કબજો કરી લેવામાં આવ્યો, ઘેરો કરી લેવામાં આવ્યા અને બિરસા મુંડાને પકડવામાં આવ્યા. 3 માર્ચે એમને જયારે ત્યાં પકડવામાં આવ્યા અને રાંચીની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો, એ વખતે અંગ્રેજોને એવું હતું કે એને સાંકળથી બાંધવામાં આવશે કે બેડીઓ લગાવવામાં આવશે તો લોકો ડરી જશે અને આપણી સાથે આંદોલનમાં હામે ભરશે નહીં. પણ એવું ના થતા હજારોની સંખ્યામાં બિરસા માટે કે બિરસાની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં લોકો લાઈનમાં રસ્તાની મેરે ઉભા રહી ગયા. ને એ જ વખતે લોકોને થયું કે 25 વર્ષનો નવજુવાન જો આપણા માટે લડતો હોય તો આપણી જળ જંગલ અને જમીન જો હાચવવી હોય તો આપણે પણ સંગઠિત થવું જોઈએ. પણ અંગ્રેજો એ ભયને ભાપી ગયા અને જેલની અંદર એક ડોક્ટર નિમેલો ને એ ડોક્ટરના મારફતથી એને સ્લો પોઈઝન ધીમું ઝેર આપીને અને ધીમે ધીમે એને ખતમ થઈ જાય એ રીતે એને ઝેર આપવામાં આવ્યું. આમ કરતા કરતા બિરસા મુંડાને એને રાંચીની સેન્ટ્રલ જેલમાં ઝાડા પણ થવા લાગ્યા, ઉલટી પણ થવા લાગી અને એક સમય એવો આવ્યો કે એને જે લોહીની વોમિટ થઈ તો એણે 9 જૂન 1900 ની સાલમાં પોતાનો દેહ છોડી દીધો. આ રીતે ભગવાન બિરસા મુંડા ખૂબ ઓછું જીવ્યા પણ ખૂબ મોટું કામ કરી ગયા. પણ અહીં વાત અટકતી નથી. બિરસા મુંડા એ જે લડાઈ લડ્યા છે એ લડાઈનું જે સંગઠન બન્યું છે એને ભાપી જઈને અંગ્રેજોએ સને 1908 માં CNT Act અને SNT Act લગાવ્યો. છોટા નાગપુર ટેનન્સી એક્ટ જે લગાવ્યો એના લઈને આજે જે અહીં ભારતના જેટલા પણ આદિવાસી છે એને ફાયદો થયો છે. કયો ફાયદો થયો છે? કેમ કે SNT Act અને CNT Act માં એ લોકોએ જળ જંગલ અને જમીન એના પર અબાધિત અધિકાર આપ્યો. એ અબાધિત અધિકાર આજે ભારત દેશ આઝાદ થવા છતાં પણ સંવિધાનની અંદર જળ જંગલ અને જમીન સંવિધાને પણ આદિવાસીઓને આપ્યો છે. એટલે બિરસા મુંડાની જે લડાઈ હતી એ લડાઈના અંતે આદિવાસીઓને ખૂબ મોટો મોટો ફાયદો થયો છે. ભગવાન બિરસા મુંડા કી, ભગવાન બિરસા મુંડા કી જોહાર, જય ભારત. ખૂબ ખૂબ આભાર. અધિકાર ભોગવે
તો મિત્રો ફરીથી હું આજે બેનર ને ગોઠવવામાં આવેલું છે, જે દ્રશ્યો મૂકવામાં આવેલા છે એનો તમે અભ્યાસ કરી શકો કે આપણા દેશની અંદર આપણી પરિસ્થિતિ ક્યાં છે, આપણી સમસ્યા કેવી સર્જાતી છે એ બેનર બતાવે છે. એની અંદર તમામ સમસ્યાઓ અમે રજૂ કરેલી છે કે એક તરફ જંગલ બતાવેલું છે, ડાબા હાથ તરફ જવાહર જે આવી છે લખેલો તે તરફ જંગલ છે અને ત્યાંની પરિસ્થિતિ, ત્યાં બોર એક આપવામાં આવેલો છે અને ત્યાં પાણી પીવે છે એ સમાજને એક પરિસ્થિતિ બતાવી છે. ત્યાર પછીથી એ જંગલમાંથી હવે જળ જંગલ ને જમીનની વાત આવે તો ત્યાં બાજુમાં બુલેટ ટ્રેન મૂકવામાં આવી છે કે આપણે ત્યાં હવે બુલેટ ટ્રેન આવે છે. હવે એ રસ્તાઓ આવે, બુલેટ ટ્રેન આવે, એની અંદર જે જમીન આપણી જાય છે એ અમે ત્યાં દ્રશ્ય મૂકેલો છે, એ પણ આપણે એક સમસ્યા છે સમાજની. ત્યાર પછી આ વિકાસનો એક હાઈવે બતાવેલો છે, ધોરીમાર્ગ બતાવેલો છે અને એના બાજુમાં જંગલને કટિંગ કરતા કાપતા લોકો બતાવ્યા છે. આપણા દેશની અંદર જે આપણી જંગલ સંપત્તિ છે એને કતલ કરવામાં આવે છે. અહીં ઘણા વડીલો છે કે આપણા સંપત્તિઓ તે એ જોવા પણ નહીં મળે, તો રોજગાર લેવાના તો જતા રહ્યા પણ ભવિષ્યની પેઢી માટે કશું રહ્યું નથી. તો પ્રશ્ન એ નથી કે અમને રોજગાર મળવો જોઈએ, પણ ભવિષ્યની પેઢીને ખતમ કરીએ કે એના માટે કશું નહીં રાખીએ તે આપણા માટે બહુ સમસ્યા છે. તો આ બેનરની અંદર જે વૃક્ષ કાપતા એક સમય હતો એ વડીલો બેઠા જ છે, 50,000 માં પણ લગ્ન થતું હતું, તો આજે આપણે સમાજ દેખા દેખી માં આ 50,000 નો ડીજે લાવે, આ 1,00,000 નો ડીજે લાવે, ખરેખર એ બહુ નુકસાનકારક છે આપણા સમાજ માટે. તો હું વધારે બોલીશ નહીં, ખૂબ જ ધર્મેશભાઈ જીવન તરફથી પણ 211 રૂપિયા મળેલ છે, જોરદાર તાળી તરફથી પણ 101 રૂપિયા કાર્યક્રમ ને મળેલ છે, જોરદાર તાળીઓથી વધાવીએ. આપણું લોક નૃત્ય માવલી માતા ધરમપુર થી ઉપસ્થિત રહ્યા એવા ઉત્તમભાઈ ગરાસા સાહેબ તરફથી 501 રૂપિયા રોકડ મળે છે, જોરદાર મિત્ર તાળીઓ વિધાન કરીએ. ધાન ધાન્ય નો ઉપાર્જ્ય બની અને છેલ્લે માવલી માતા નો પ્રસંગ આપણા આજુબાજુ વિસ્તારમાં થતો હોય એ પ્રસંગની ઝાંખી આપણી સમક્ષ ગિરનારાથી લઈ આવ્યા છે, તો એમને નિહાળીએ. દાપકલ ગામના ₹110 રોકડા મળે છે, જોરદાર મિત્ર તાળીથી અભિવાદન કરીએ. માટી હોય આપણા પૂર્વજ અલૌકિકતા હોય તો આપણા આદિવાસી રૂઢી પરંપરામાં જોવા મળે છે. તો 101 રૂપિયા રોકડા મળે, જોરદાર.
જોરદાર મિત્રો તાળીથી અભિનંદન કરીએ. કપરેડા તાલુકા ભાજપના પ્રમુખ એવા રમેશભાઈ ગાવિત સાહેબ તરફથી આદિવાસીની એક અનોખી કૃતિ અને ચમત્કારી કૃતિ ગણી શકાય એવી રવાની કૃતિ રજૂ થઈ રહી છે. વિક્રમ ગઢાલા તારાવત ગુંજવલા કૈવેશ્વર કુશ ગયા જાગલે નવર નવર દેર કરને બળતીન માવલે ખાંડુ ખાપરે તળ ઘરાલા ય સત્વચ દેવ નવે અય સત્વચ માવલા નવે ય ઠેપા દિલા પુડોપા સાતે ભાઈને ચ જવડા ગેત્ર ઉદવાડેલ ભગવાડે છે ય રાજપૂતા કાળપૂતા પાગળા ભોતા ય ચક્રી ભસે રોયા ભસે ટક્કર ભસ્ય ય કાને અવતાર ગે જે નવે અય સત્વચ માવલા નવે ઉલટ ભવરા માલ બડોલેલા ઘટવેલા Thank you.
જે શક્તિઓ છે, કલાઓ છે એ બતાવી શકે, પરંતુ ઓછા સમયમાં એમને પોતાની જે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને આધ્યાત્મિકતા છે આપણી સમક્ષ મૂકી છે. ફરી પાછું જોરદાર આપણે તાળીઓથી વધાવીએ ગિરનારા ટીમનું, આપણે આભાર વ્યક્ત કરીએ. જય આદિવાસી. મારા પાછળના મિત્રો બહેનો, આપણા સમાજના આગેવાનો, કોઈ બોલ્યા નહીં કે જય આદિ, આપણે જય આદિવાસીના પ્રોગ્રામમાં એનું કોઈ બોલે નહીં, એવું કેવી રીતે ચાલે? જય આદિવાસી, જય આદિવાસી, જય જોહર, જય જોહર. એક તીર એક નિશાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. આજના 149મી જન્મ જયંતિ નિમિત્તે આજના સવારથી કાર્યક્રમ, સૌથી પહેલા સવારે બિરસા મુંડા સર્કલ આપણું ત્યાં પુષ્પાંજલિ કરી, ત્યારબાદ સમાજની વાત આવે. સમાજ એટલે એમાં કોઈ રાજની ને એમાં કોઈ કારણ નહીં, સમાજ એટલે સમાજ, સમાજ કારણ કે સમાજમાં આપણે જન્મેલા છે તો આપણને રાજકારણ મળે છે. ત્યારે હંમેશા હંમેશા સમાજ સાથે રહીને આપણે કોઈ પણ સારું કાર્ય થાય એમાં સહભાગી થવા માટેની આપણે ચોક્કસ કોશિશ કરીશું. પણ એક બે બાબત ખાલી હું તો ધ્યાન દોરીશ કે હંમેશા આપણા સમાજના કોઈ પણ સારા હોદ્દા પર જાય, સારી નોકરી કરે તો એ પોતાની જાતને ભૂલી જાય કે હું આદિવાસી છે એવું બતાવતા એ પોતાના મનથી એવું માને કે હું ખૂબ મોટો થઈ ગયો, એના પોતાના મનથી એવું માને કે હું ખૂબ મોટો થઈ ગયો, પણ એવું કદાપી નથી. આદિવાસી છે તો એને નોકરી મળેલી છે, આપણને રિઝર્વેશન છે તો આપણને નોકરી મળેલ છે, આપણી ભલે કાબિલિયત છે પણ તો એને 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 પોતાનો ગૌરવ અને સમાજ પોતે જે હોદ્દા પર હોય પણ એ સમાજનું કામ આવે કે નાનું મોટું એના પાસે કોઈ લઈને જાય તો એને એનું કામ કે એની વાત સાંભળવા તૈયાર નથી એવા સમાજના જે પણ એમ કોઈનું નામ નથી લેતો એમાં કદાચ હું પણ આવી જાઉં, મારી કોઈ જગ્યાએ ભૂલ થઈ ગયો કદાચ એમાં હું પણ આવી જાઉં, પણ હું ચોક્કસ એટલી આશા રાખું કે હું સમાજના કોઈ પણ કાર્ય માટે આપણે સૌ સાથે મળીને સારું કાર્ય કરીએ. અત્યારે માવલી માતાની વાત કરી તો આપણા ઇતિહાસની અંદર મને લાગે છઠ્ઠા કે સાતમા ધોરણમાં નિમાણિયા ડુંગર છે, નિમાણિયા ડુંગર પર આજથી 45 વર્ષથી હું કન્ટિન્યુઅસ જાઉં, 45 વર્ષથી. આજથી 45 વર્ષ પહેલા લોકો કેટલા આવતા હતા, આજે ઓછા થઈ ગયા. એટલે કે એની જે જાણકારી હોવી જોઈએ, એની અને એની શ્રદ્ધા હોવી જોઈએ અને એની પાળની બંને વસ્તુ આજે આ માવલી હતી. માવલી તમે જોયા છે, કમદીના કાંટા હતા જે જોરા દેખાતા હતા ને, કમદીના કાંટા હતા અને સાંટ છે એમાં આ એની સીસમની જે લાકડાની સળી એટલે ઘણીને બનાવેલી એનો સાંટ, એને તમે ખાલી હાથ મારે તો હાય હાય કરતા થઈ જાય, એ સાંટ મારે તો એને શરીરને આંચકો ના આવે એટલી શ્રદ્ધા હોય છે. હંમેશા 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 જે સાંટ ફેરવે એને પોતાના મનમાં શ્રદ્ધા હોય છે. કે એટલે આજે આ ધોળિયા સમાજની વાત કરું, આજથી ઘણા વર્ષો પહેલા બંધો બે સાડતા એ બધી વિધિઓ સમાજની, દરેક વાલી સમાજ હોય, કુકણા સમાજ, ધોળિયા સમાજ, આપણા જેટલા પણ સમાજ, દરેક સમાજના રીત રિવાજો હતા. આજે રોહિત સમાજ છે, રોહિત સમાજની અંદર એ લોકોને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો હીરવાની પૂજા પહેલા કરે, પછી જ બધી આગળની વિધિ થાય. આપણે આપણે પેઢી આપણે કુકણા હોય તો પેઢીની પૂજા કરે, પેઢીની પહેલા પીઠી જોડવા પહેલા આપણે પેઢીની પૂજા કરવા જોઈએ. આપણા પિતૃઓને હંમેશા આપણા પિતૃમાં આપણે વર્ષોથી હજારો વર્ષ પહેલાથી પિતરા એટલે પિતૃ શ્રાદ્ધ જે કરે આપણે તો બાપ દાદાઓથી હજારો વર્ષ પહેલાથી આપણે કરતા આવેલા, એટલે કરતા હતા કે આપણા આપણા બાપ દાદાઓ છે એ પિતૃ છે અને પિતૃને આપણે પહેલા પૂજતા કે પિતરાનો એક શ્રાદ્ધ તહેવાર ઉજવતા. ત્યારે હંમેશા સમાજની અંદર જયારે વધારે વાત કરતા આપણે કાર્યક્રમ ઘણો જોવાનો છે. આ તબક્કે મને સમાજના, હું ધારાસભ્ય તરીકે નહીં પણ સમાજના આગેવાન તરીકે મને બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ મારા આદિવાસી સમાજના બધા જ આયોજકનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જવાહર, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી જીતુભાઈ ચંદ્રી સાહેબનો. જ્યાં સમાજ ની વાત આવે, આદિવાસી ની વાત આવે, એક થઈને કોઈ પણ લડા લડા માટે થઈને 25 વર્ષની હોય જેઓ જે અવસાન પામ્યા. મિત્રો, આજે હું યુવા મિત્રોને કહેવા માંગુ છું કે જે આપણા બિરસા મુંડા ભગવાન હતા, જે યુવા હતા, એઓએ આપણા આદિવાસી સમાજને માટે એમનું અસ્તિત્વ જે ખતમ કરી દીધું, ત્યારે આપણા યુવાઓ આજે બિરસા મુંડાનું જે
રાહે ચાલવાની જગ્યાએ આજે આપણો યુવા વ્યસન જે ચડી ગયો છે કે દારૂ સિગારેટ ઓફી ગાંજા તરફ જે જઈ રહ્યો છે, યુવા મિત્રોને કહેવા માંગુ છું કે જે આ વ્યસનો છોડીને આપણે સમાજ માટે આગળ વધવાનું છે. અસ્તુ, જય આદિવાસી. જોહાર. મારું નામ વિકુલ કુમાર ધીરભાઈ પટેલ, સુખાલા. તમારા સમાજમાં તમે કયા કયા દેવી દેવતાની પૂજા કરો છો? કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, હનુમાનજી. પરિવારે કોઈ બોલશો ભાઈને? કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, હનુમાનજી. બીજો સવાલ છે, તમારા સમાજમાં વર્ષ દરમિયાન કયા કયા તહેવારોની ઉજવણી કરો છો? અમે વર્ષ દરમિયાન દિવાળી, જલારામ જયંતિ, રામનવમી, નવરાત્રિની તહેવારોની ઉજવણી કરીએ છીએ. સમાજની લોકબોલી માં તમને વાતચીત કરતા આવડે છે? હા, આવડે છે. થેન્ક યુ. તો લોકબોલીમાં વાતચીત કરતા આવડે છે અને મારી જાણમાં ડોક્યુમેન્ટ ચકાસણી કરી તો એ ધોડિયા પટેલ સમાજમાંથી આવે છે. ભાટલી અને ભાચાઈ કોને કહેવાય? નથી આવડતું. અહીંયા બેઠા છે યુવતીઓને હું મારી વિનંતી છે, કેટલા જણને ખબર છે કે ભાટલી અને ભાચાઈ કોને કહેવાય? ઓપન ઇન્ટરવ્યુ. અહીંયા બેઠા છે બેનને પૂછું છું, ભાટલી અને ભાચાઈ કોને કહેવાય? વિચારી માંગી લેશે, પ્રશ્નો તો ઘણા વિચારી રહ્યા છે. તમે આજની યુવા પેઢીની લોકબોલી કેટલી સક્ષમ છે એ આપણે આ પ્રશ્નને જાણી શકીએ છીએ કે તમારા સમાજના લગ્ન વિધિ અને મરણ વિધિ કોના હસ્તે કરવામાં આવે છે? પંડિત કે મહારાજના હસ્તે કરવામાં? પંડિત કે મહારાજના હસ્તે કરવામાં આવે છે. તમારા સમાજના લોકનૃત્ય અને લોકવાદ્ય વિશે થોડી માહિતી આપશો? ઘેરિયા નૃત્ય અને તોર થાળી અને માદળ. બીજા કોઈ નૃત્યની ખબર છે આદિવાસીના? થેન્ક યુ. બેસી જાઓ. અહીંયા તમારી ફાઇલની ચકાસણી અમે કરી રહ્યા છીએ, ભાઈ બેઠા છે નજીકમાં અને એનો માર્કિંગ પણ થઈ ગયો છે અને ઓપન ઇન્ટરવ્યુના આધારે ઓપન તમારું પરિણામ પણ અત્યારે જ હું રજૂ કરીશ કે તમે 5 જણા જે ઉત્સાહથી આવ્યા છો ઇન્ટરવ્યુ આપવા માટે ઓપનમાં, એમાં માત્ર એક ઉમેદવાર ઇન્ટરવ્યુમાં પાસ થઈ છે, બાકીના 4 ઉમેદવાર આ ઇન્ટરવ્યુ નંબર નાપાસ થાય છે, એટલે કે ફેલ થાય છે. હવે તમે જઈ શકો છો. હવે પછી તમે જય આદિવાસી.
અમારા એટલા સારા માર્ક આવવા છતાં અમને ઇન્ટરવ્યુમાં ફેલ કર્યો છે. કોણે ફેલ કર્યા તમને? અમે ઇન્ટરવ્યુ આપવા ગયા, સાહેબે અમને ફેલ કર્યા છે. કેમ એવું? ચાલો કયા સાહેબ છે એમને બતાવો. આટલા વર્ષ સુધી ભણી ગણીને 85% 90% લાવ્યા, પ્રશ્નોના જે પણ જવાબો હતા તે સાચા આપ્યા, છતાં પણ કેમ અમે એ લોકોને ફેલ તમે કર્યા? એનો તીનો દાખલો રજૂ કર્યો છે, અનુસૂચિત જનજાતિનો, બરાબર. અને એ ડોક્યુમેન્ટમાં આ લોકોએ કંઈક વિશેષ બુદ્ધિ વાપરી એવું મને લાગ્યું. જે જાતિનો દાખલો ઓનલાઈન નીકળ્યો છે એમાં માત્ર ધોળિયા કાઉન્સમાં અનુસૂચિત જનજાતિ લખાયેલું છે. આ લોકો બોલપેન થી આગળ હિન્દુ લખીને લાવ્યા છે. અને એ લોકોની માનસિકતા એવી છે કે અમે તો હિન્દુ ધોળિયા છે, બરાબર. પણ એમને એ માહિતી નહીં ખબર કે હિન્દુ નો અર્થ હું થાય અને આદિવાસી નો અર્થ હું થાય. આપણો જે સુધારો છે 2003 ની અંદર ગુજરાત સરકાર નો ઠરાવ છે કે હવે પછી જે પણ દાખલા જાતિના હશે એમાં માત્ર હિન્દુ લખેલું નહીં આવશે. ડોડિયા, કોકડા, નાયકા, વાલી, દુબળા અને કાઉસ માણસ જનજાતિ લખેલું છે. એમને આટલું ડિગ્રી લીધા હોવા છતાં એનું કાયદાનું કોઈ નોલેજ નહીં, એને ડોક્યુમેન્ટ જોડે ચેડા કર્યા છે. બીજી વાત કે આપણે વર્તમાન પત્રમાં વાંચીએ છીએ કે ઘણા બધા ડુપ્લિકેટ સર્ટિફિકેટ લઈને આદિવાસી બની ગયા અને નોકરી કરતા થઈ ગયા. હવે આ લોકોનું સર્ટિ સાચું જેની ખાતરી શું? એના માટે કેટલાક મેં આદિવાસીને લગતા સવાલ કર્યા છે. એમને એના તહેવારોની ખબર નહીં, એના કુળ દેવતાની ખબર નહીં, એના રીતિ રિવાજો કોણ કરી શકે એની ખબર નહીં. તો આપણે એમને આદિવાસી તરીકે કઈ રીતે ગણવા? એટલે તમે સમાજના આદિવાસી નેતા છો તો આપણા યુવાનોને સમજાવો કે હવે પછી નોકરીમાં માત્ર સર્ટિફિકેટ જાતિનું નહીં ચાલવાનું, એના માટે તમારે આદિવાસીની સંસ્કૃતિને જાળવવી પડશે, તમારી લોકબોલી સાચવવી પડશે, તમારા રીત રિવાજ સાચવવા પડશે, તમારા તહેવારો સાચવવા પડશે, તમારા દેવી દેવતા સાચવવા પડશે, અને તો તમને આદિવાસી તરીકેની માન્યતા મળશે. બાકી તમને માત્ર સર્ટિફિકેટ ના આધારે, માત્ર ટકા ના આધારે નોકરી મળવાની નથી. આદિવાસી બનીને રહો, નહીં તો આવી જે ટેસ્ટ થશે એમાં તમે ફેલ થઈ જશો અને તમને ઘણી બધું ભોગવવું પડશે. ખૂબ સરસ, જોરદાર તાળીઓથી આદિવાસી આભાર. જે હકીકત બતાવવામાં આવ્યું છે, આપણા સમાજને જે પડી રહેલી તકલીફ ને હકીકત દર્શાવવામાં આવ્યું છે. આવનાર સમયમાં આપણા સમાજ સાથે આ જ થવાનું છે, જેથી કરીને આપણી ભાષા, બોલી, સંસ્કૃતિ, વાજિંત્ર, નૃત્ય, સંસ્કૃતિ જાળવવી પડશે. તેને જ ધ્યાને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
છે કંકુ ભાઈ ગામી તમારું નામ આપ ભગુભાઈ ચૌધરી હે ચિમનભાઈ ચિમનભાઈ ગામ કયું કોલવેરા કોલવેરા ફળિયું ખડકી ફળિયું ખડકી ફળિયું હવે પોરીનું શું નામ અવનીબેન અવનીબેન બરાબર કયા ક્લાસમાં ભણો સાતમામાં જય આદિવાસી અહી જે અમારા સંગઠનના તમામ જે કાર્યકર્તાઓ પ્રમુખ શ્રીઓ મંત્રી શ્રીઓ કે તમામ વ્યક્તિઓ અહી ઉપસ્થિત રહ્યા અને ચારે ચાર સમાજના જે પ્રમુખ મિત્રો અહી ઉપસ્થિત રહીને જે માર્ગદર્શન અમને પૂરું પાડ્યું તેમનો પણ હાલના તબક્કે હું અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ આજનો કાર્યક્રમ મારી દ્રષ્ટિએ ઘણો જ સફળ રહ્યો એવું હું માનું છું અને તમામને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામે જે યોગદાન આપ્યું તેમનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. આજના બિરસા મુંડા ભગવાનની 149મી જન્મજયંતિ નિમિત્તે અહીં પધારેલ સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો કાર્યકર્તા અને દૂર દૂરથી આવેલ આદિવાસી ભાઈઓ બહેનોને આજના આ પ્રોગ્રામ પ્રસંગે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કેમ કે આજે આદિવાસી જો સંગઠિત ના હોય તો આવો પ્રોગ્રામ ના થાય. ખરેખર આજે અમને ખૂબ જ ગર્વ થાય છે કે અમારો સમાજ આજે જાગૃત થતો જાય છે એ ખૂબ જ ખુશી અમને થાય છે. જે અમારા આગેવાનોએ બીજ વાવ્યું એનું ફળ ખરેખર આજે અમને દેખાતું છે અને આવનાર પેઢીમાં એનાથી મોટું અમારું સંગઠન થાય અને અમારો સમાજ સુધરે એ પ્રયત્નો હંમેશા અમારા વડીલો થકી અમારા આગેવાનો થકી અને સમગ્ર આદિવાસી સમાજ થકી આજે જોવા મળ્યું છે. તો હું એક જ અમારા સમાજને સંદેશો આપવા માંગુ છું કે આવા જે આદિવાસી સમાજના પ્રોગ્રામો થાય છે એમાં મોટા પ્રમાણમાં અહીં આવે અને સમાજને જે ખરેખર જરૂરત છે એકત્રિત થવાની છે એકત્રિત થવાનો એ સંદેશો આખા આપણા સમાજમાં આખા કપરાડા તાલુકામાં જાય અને એનાથી મોટામાં મોટી સંખ્યા ઉપસ્થિત થાય અને એનો સંદેશો આખા કપરાડા તાલુકામાં આખા સમાજમાં થાય એવી અમારા સમગ્ર આદિવાસી સમાજ વતી અમે એ લોકોનો આજે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અહીં જે અમારી બાળાઓ અમારા જે સમાજના જે બેટી છે એઓએ આજે સ્ટેજ પર આવીને ખૂબ જ સારો એવો વક્તવ્ય રજૂ કર્યા તો અમને ગર્વ થાય છે કે અમારા પણ સમાજ આજે સ્ટેજ સુધી પહોંચી ગયો છે. આજે એ લોકોના દિલમાં જે ડર હતો એ ડર અહીંયાથી નીકળી ગયો છે કે ખરેખર અમે પણ સ્ટેજ સુધી પહોંચી શકીએ. તો હું હજુ પણ આવેલા તમામ સમાજના દરેક ભાઈઓ બહેનોને હું આભાર વ્યક્ત કરું છું. જોહાર જય આદિવાસી જય આદિવાસી જબ તક સૂરજ ચાંદ રહેગા જબ તક સૂરજ ચાંદ રહેગા જોહાર જય જોહાર કા નારા હૈ ભારત દેશ હમારા હૈ જય જોહાર કા નારા હૈ ભારત દેશ હમારા હૈ જય આદિવાસી જય આદિવાસી ચાલ